મોરબી તાલુકાના ખેડૂતોને વીજ પુરવઠો આપવા દસ ગામના ખેડૂતોને પીજીવીસીએલ ઓફિસે દોડી ગયા હતા અને ડેપ્યુટી ઇજનેરને રજૂઆત કરી ખેતીવાડી વિભાગમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી હતી વીજળી કાપના કારણે ખેડૂતોને દવા પીવાના દિવસો આવ્યા હોવાથી વેદના વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર સાથે યોગ્ય સમયે વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં નારણકા માનસર ખેવાડિયા વનાળિયા દેરાડા ગોરખીચડીયા સહિતના ગામોના સરપંચ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આપણે જો વાત કરીએ તો તમને કઈ રીતે વીજળી આપવાની વાતો કરવામાં આવે છે અત્યારે છેલ્લા કેટલા સમયથી હેરાનગતિને કઈ રીતે વીજળી મળે હું નારણકગમનું ખેડૂત દેવરાજભાઈ ત્રિભોનભાઈ મેરજા મારું નામ આ લોકોએ એવી જાહેરાત કરી હતી કે ભાઈ દસ કલાક અમે વીજળી આપશું અને હું ખુદ અત્યારે છું ગયા રવિવારથી મારો વારો ચાલતો હતો અને પાવરની અંદર ક્યારેક બે કલાક આપે છે ક્યારેક ત્રણ કલાક આપે છે પછી પરમદીનો દાખલો એવો છે કે મારા મજૂરને મેં અહીંયા વાડીએ રાખેલો હતો ચારક વખત હું અહીંયા ખેતર પણ જીવ્યો અને સાડા અગિયારે મને મજૂરનો ફોન આવ્યો પાવર અમારે સવા પાંચનો છે સવા પાંચથી એક વાગ્યા સુધી જઈએ બરાબર તો રાત્રિના સાડા અગિયારે મારા મજૂરનો મને ફોન આવ્યો કે ભાઈ સેટ હવે શું કરવાનું છે લાઇટ આવશે કે નહીં તો આપણે જીબીની ઓફિસની અંદર જ્યારે ફોન કરી ત્યારે એ લોકો એવો જવાબ દે છે કે ભાઈ અમને કાંઈ ખબર નથી ઉપરથી આપશે તો અમે આપશું બરાબર ઘણા બધા એવા પ્રશ્ન ઊભા થાય છે અને રિપેરિંગની અંદર તો કોઈ જાતનું કાંઈ ઠેકાણું જ નથી હાલતા લાઈન ફોલ્ટની અંદર વહી જાય છે ગમે ત્યારે કંઈ ત્યારે એવું કહે છે કે લોડ સેટિંગની અંદર લાઇટ છે તો લોડ સેટિંગ ક્યાં સુધી એમ અને કોઈ પણ રાજકારણી આવે ત્યારે એવા બણગા મારીને જાય છે અમે આમ કરી કરી તેમ અત્યારે ઈ પોઝિશન ની અંદર આવી ગયો છે કે કપામાં દવા છાંટવાની બદલે એને પીવાનું મન થાય છે રોવાનું મન થાય છે આ પોઝિશન ખેડૂત ની છે મેરજા દેવરાજભાઈ ત્રિબોનભાઈ ત્રિભુનભાઈ દેવ સનાળિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી